बनासकांठा जिलाना धानेरा तालुकानुं हाद समूह गंजबजार आजे शरू थयुं छे। एक मासना लॉकडाउन पछी आजे धानेरा गंजबजारमां हराजीनुं काम शरू करवानी साथे लांबी रजा बाद आजे पहला दिवसे 4000 करता पण वधारे बोरीनी आवक साथे गंजबजारनो वेपार शरू थयो हतो। बनासकांठा जिलाना धानेरा तालुकानी आर्थिकता खेती अने पशुपालन उपर निर्भर छे। गत वर्षनी जेम आ वर्षे पण कोरोना वैश्विक महामारीना लीधे धानेरा गंजबजारनी हराजीनुं काम बंद करवामां आव्युं हतुं। जो कि मार्च महीना बाद कोरोना वायरस खूब खतरनाक रीते फैलाता दिवसे ने दिवसे कोरोना केसों सामे आवा लाग्या हता अने कोरोनाना कारणे गंभीर रीते पीड़ाता दर्दीओने समयसर ऑक्सिजन जेवी सुविधाओ न मळवाना कारणे मौत थवा लाग्या हता। जेथी कोरोनानी खतरनाक स्थितिने जोई धानेरा गंजबजारमां मीटिंगनुं आयोजन करी आंशिक लॉकडाउननो निर्णय लीधो हतो अने छेल्ला केटलाक दिवसोथी धानेरा गंजबजारनी 234 जेटली दुकानो बंद राखवामां आवी हती। जो कि कोरोना केसोनी रफ્તાર ધીમી પડતા ફરીથી ધાનેરાનું ગંજબજાર ચાલુ કરવામાં આવ્યું છે અને સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના વાયરસની ગાઈડલાઇન સાથે આજે ધાનેરા ગંજબજારમાં હરાજી યોજાઈ હતી। ધાનેરા ગંજબજારમાં ખેડૂતો, મજૂરો, વેપારીઓ અને ટ્રક એસોસિએશન સાથે સંકળાયેલા ડ્રાઈવર ક્લીનર સહિતના લોકોમાં આજે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જો કે ધાનેરા ગંજબજારના વેપારની સાથે અનેક પરિવારની રોજગારી સંકળાયેલી છે, જેના કારણે આજે વેપાર ધંધો શરૂ થતા જનજીવન સામાન્ય બને તેમ છે। કોરોના વાયરસની ગાઈડલાઇન અને નિયમોનું પાલન થાય તે માટે બજાર સમિતિના સેક્રેટરી દ્વારા સીસી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે। સામાજિક અંતર માટે ધાનેરા બજાર સમિતિમાં આવેલી દુકાનો આગળ 1400 જેટલા ગોળ કુંડાળા બનાવી ખેડૂતો દૂર દૂર ઊભા રહે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે। આજ રોજ લોકડાઉનના અનુસંધાને જે એક મહિના આસપાસ માર્કેટ બંધ રહ્યું અને આજે અમારે માર્કેટ ચાલુ કર્યું છે, એની અંદર જે સરકારની સૂચના ગાઈડલાઇન કે જે નીતિ નિયમો સાથે આજે અમારા વેપારી મિત્રો, ખેડૂતો, વેપારીઓ, ટ્રક એસોસિએશન, મજૂરો, અમાલ, તોળા, માઇક દ્વારા જે સરકારની ગાઈડલાઇન સૂચના જે છે, નીચે સેનેટરી છે, દૂરી છે અને યાર્ડમાં 234 દુકાન આવેલી, એની આગળ દરેક દુકાન આગળ જે દૂરી જળવાઈ રહે, જે સોશિયલ ડિસ્ટન્સના હેતુ માટે અમે ગોળ કુંડાળા 1300-1400 અમે દરેક દુકાનમાં સેફ્ટી સાથે, તાલુકા સંઘ હોય, નાગરિક બેંક હોય, સરદાર મંડળી હોય, કેન્ટીન હોય અને ટોટલી સૂચના અને જે હાલ કોવિડ જે ચાલી રહ્યો છે એ હાલ ઓછા વધતો ડાઉન થયો છે, પણ એના કોવિડ આગળ પણ ચાલુ છે એ પૈકી અમે એના જે નીતિ નિયમો સાથે દરેકને વ્યક્તિગત જવાબદારી વધતા અમે પોતે અમારી જવાબદારી સાથે આજે સંપૂર્ણ સૂચનાનું પાલન કરી અને માર્કેટમાં હરાજીનું કામ ચાલુ કર્યું, જેમાં અમારા તાલુકાના ખેડૂતો વેપારીઓ દ્વારા આજે મારે લગભગ 4500 આસપાસનો વેપાર થયો છે અને એ જે સૂચના મુજબ જે ભાવ હોય કે ખેડૂતની જે ખરેખર જરૂરિયાત છે એનો એક ભાગરૂપે અમે નાના નાના કોઈ બી પ્રશ્ન સોલ્વ કરી અને માર્કેટ યાર્ડનું સંપૂર્ણ કામ ચાલુ કરી છે। તો દરેકે કોરોના ગયો નથી, કોરોનાને ભૂલવાનું નથી, સરકાર શ્રી આરોગ્ય વિભાગ કે જે જે વહીવટીતંત્ર સૂચના આપે દરેકે પોતપોતાની જવાબદારી અમે પણ અમારી જવાબદારી સાથે આ કામમાં જાળવી રહે એ રીતે આપણો નાના મોટા રોજગાર ચાલુ કરવાના છે। જય હિન્દ।